मित्रों वीडियो नंबर 4 ની અંદર છેલ્લે આપણે પૂર્ણ વર્તમાન કાળની ફ્રેમ ક્વેશ્ચન એટલે કે પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્ન રચના શીખી. એનાથી આગળનો ટોપિક વિડિયો નંબર 5 ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળની પ્રશ્ન રચના. સાદા ભૂતકાળની પ્રશ્ન રચના મે બે વાક્ય રચના એના થઈ છે. પહેલી વાક્ય રચના જે હું હુંની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે બી ટુ જેને આપણે પાસ્ટ ફોર્મ તરીકે ઓળખીએ એની સાથે કર્મ અને અન્ય શબ્દ એવી જ રીતના ડબલ્યુએચ શબ્દની સાથે ટુ ડુ નું રૂપ આપણે ટુ ડુ ના ત્રણ રૂપ જોયા ડુ ડસ અને ડી એમાં ડુ અને ડસ કે જે આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરી લીધું એનું ત્રીજું રૂપ છે ડી કે જે આપણે સાદા ભૂતકાળમાં ઉપયોગ કરશું એટલે કે ટુ ડુ નું રૂપ ડી એની સાથે કર્તા હવે કર્તા પ્રથમ પુરુષ હોય બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ એકવચન હોય કે બહુવચન કોઈ પણ કર્તા આપેલો હોય તો બધાની સાથે ડી નો ઉપયોગ થશે ડી નો ઉપયોગ કરો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગ કરો કર્મ અને અન્ય શબ્દ એના પર ઉદાહરણ જોઈએ નિહાર કાઉન્ટેડ 10 સમ્સ યસ્ટરડે એન્ડ કાઉન્ટેડ કે જે બી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું એટલે કે વાક્ય સાદા ભૂતકાળનું તો સાદા ભૂતકાળની વાક્ય રચનામાં આપણે ડબલ્યુ એચ શબ્દનો ઉપયોગ કરવો છે તો કર્તા સ્થાન ઉપર લાઈન આપેલી છે તો કર્તા જાણવા માટે આપણે હુંનો ઉપયોગ કરીશું તો હુંની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઓલરેડી આપેલું જ છે હું કાંતે પેન્સમ્સ યસ્ટર બીજું ઉદાહરણ છે આઈ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ આઈ એમ પ્લે બી ટુ ઓન ધ ગ્રાઉન્ડ સ્થળ આપેલું છે તો સ્થળ અને પ્રશ્ન કરવા માટે આપણે ઉપયોગ કરશું વે ડબલ્યુ એચ શબ્દ વે એની સાથે ટુ ડુ નું રૂપ ડી વે ડી એની સાથે કરતા તો આઈ જ્યારે આપણે આઈ કરતા તરીકે આપેલો હોય અને પ્રશ્ન વાક્ય રચના બનાવતા હોય ત્યારે આઈ બીજા પુરુષમાં આપણે ફેરફાર કરવો તો વે ડી યુ ક્રિયાપદનું મૂળ પ્લે ક્રિકેટ ત્રીજું ઉદાહરણ છે રાધા બોર ન્યુ ડ્રેસ કર્મ સ્થાન ઉપર વસ્તુનું નામ આપેલું છે તો ઉપયોગ કરશું બો તો ડબલ્યુ એચ શબ્દ બો એની સાથે ડી વોટ ડી કરતા ક્રિયાપદનું મૂળ બાય બીજા ઉદાહરણ છે He spent yesterday evening at his uncle's house. સર્વનામનો ઉપયોગ થયો છે. સ્થળ આપેલું છે. જેમાં આપણે ઉપયોગ કરશું વે. ડબલ્યુ એચ શબ્દ વે. એની સાથે મૂકશું ડી. કર્તા તરીકે હી. વે ડીડ હી ક્રિયાપદનું મૂળ. સ્પેન્ડ યસ્ટરડે માહિતી આપેલી છે તો કોઈ પણ વસ્તુની માહિતી મેળવવા માટે આપણે ઉપયોગ કરશું વિચ વિચની સાથે જે વસ્તુની માહિતી મેળવવી છે એ શબ્દ ભેગો લખવા વીચ સાર ડી કરતા સી ક્રિયાપદ નું મૂળ લાઈક ને છે મચ વાક્ય બન્યું વીચ સારી ડી સી લાઈક મચ ત્યાર પછી ધીસ કેટ ડ્રંક મચ મિલ્ક યસ્ટરડે મચ કેટલું પ્રવાહી વિશે વાત કરેલી છે
तो आप उपयोग करसु हाउ मच सेना विषय तो के मिल्क हाउ मच मिल्क दी करता दिस के डिड मी को ले क्रियापद मूल ड्रिंक यस्टरडे सादा भूतकाळनी प्रश्न वाक्य रचना आपे छे હવે એના બીજા ઉદાહરણ આપેલા છે જે તમારે તમારી બુક ની અંદર લખવાના છે વિનોદ બ્રોક અ ગ્લાસ શબ્દ આપ્યો છે અ ગ્લાસ વોટ થી પ્રશ્ન બનાવવાનો છે તો મર્ચન્ટ્સ સોલ્ટ ફ્રૂટ્સ તો મર્ચન્ટ એના માટે હુ થી પ્રશ્ન બનાવવાનો તો ડો સેટ ઓન ધ ટેબલ જગ્યા આપેલી છે તો વેર થી પ્રશ્ન બનાવવાનો ખુશ વેન્ટ ટુ ઝૂ yesterday yesterday समय आयो छे तो when थी प्रश्न बनाओ राम बॉट न्यू बुक्स वस्तु नी माहिती छे એટલે વસ્તુ જ એટલે કે what થી પ્રશ્ન બનશે સૌથી પ્રથમ તમારે તમારી બુક ની અંદર બે વાક્ય રચનાઓ લખી આપણે સોલ્વ કરવા ઉદાહરણ લખવાના છે ત્યાર પછી હોમવર્ક માં પાંચે પાંચ વાક્ય તમારે બુક ની અંદર લખવાના છે